ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો બધા તરત જ લેસન કરો છો ને, સરસ. ચાલો આજે આપણે હિન્દીમાં ટુલેન બુકમાં આપણે આજે ભણવાનું છે. ટુલેન બુકમાં આપણે શું લખવાનું છે આજે? તો બધા પાસે ટુલેન બુક છે તો બધાએ ટુલેન બુક કાઢવાની છે. ચાલો આજે આપણે ટુલેન બુકમાં શાકભાજીના નામો વિશે અભ્યાસ કરવાનો છે. શાકભાજીઓ વિશે આપણે થોડુંક ભણીશું, હિન્દી નામ અને તેના ગુજરાતી નામ. તો બધાએ ટુ લાઇન બુકમાં લખવાનું છે. જો મેં શું લખ્યું છે, નીચે આપેલા હિન્દી શાકભાજીના નામ અને તેની સામે તેના ગુજરાતી શાકભાજીના નામ વિશે આપણે શું કરવાનું છે, અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે આજે લખશું. તો પેલા આપણે શું લખવાનું છે, હિન્દી સામે ગુજરાતી લખવાનું છે. તો આગળ અહીંયા શું આવશે, હિન્દી આવશે. તો લખો પેલું આલુ. આલુ એટલે શું થાય, તમને બધાને ખૂબ જ ભાવે છે. આલુ એટલે શું થાય, બટાટું. આલુ એટલે બટાટું, તમને બટેટાનું શાક બહુ ભાવતું હશે. ચાલો બીજું શું લખશું આપણે, ચાલો ટમાટર. ચાલો ટમાટર એટલે શું થાય, ટમેટું. તો લખો બધા ટમેટું, ટમાટર એટલે ટમેટું. ચાલો ત્રીજું જુઓ શું લખવાનું છે, પ્યાઝ. પ્યાઝ એટલે શું થાય, શું થાય, તો પ્યાઝ એટલે ડુંગળી. ચાલો ત્યાર પછી ચોથું લખો ફૂલગોભી. ફૂલગોભી એટલે શું થતું હશે, હિન્દીમાં આપણે ફૂલગોભી એટલે ગુજરાતીમાં શું કહીએ, ફૂલગોભી એટલે શું થાય, ફુલાવર. ફુલેવર એટલે ફૂલગોભી હિન્દીમાં. ચાલો ત્યાર પછી મિર્ચ, તે પણ શાકભાજીમાં આવે. ચાલો મિર્ચ એટલે શું થાય, મરચું. સરસ. ચાલો બધાએ આવી રીતે ટુ લાઇન બુકમાં નાની લીટી હોય તેમાં ટુ લાઇન બુકમાં લખવાનું હોય છે. બધાએ સરસ અક્ષરે લખતું જવાનું છે. ચાલો ત્યાર પછી શું છે, હજુ લખવાનું છે, શાકભાજીના નામ બધા લખતું જવાનું છે. કરેલા, તે પણ શાકભાજીમાં આવે. કરેલા એટલે શું થાય, કારેલું. કરેલા એટલે કારેલું. ચાલો પછી બંધગોભી. બંધગોભી એટલે શું થાય, બંધગોભી એટલે કોબીજ. કોબી ખાલી કહી શકો અને કોબી કોબીજ પણ કહી શકો. ચાલો ત્યાર પછી કકડી. કકડી બધાને ભાવતી હશે. ચાલો કકડી એટલે શું થાય, કાકડી. તો લખો બધા કકડીની સામે કાકડી. ચાલો ત્યાર પછી બેંગન. બેંગન એટલે શું થાય, ગુજરાતીમાં રીંગણ. બેંગન એટલે રીંગણ. ચાલો આગળ જુઓ, કાશીફળ. કાશીફળ એટલે શું થાય, કાશીફળ. અને હિન્દીમાં બીજું તમને કહું છું સાથે સાથે, કદ્દુ. કદ્દુ તમે નામ સાંભળ્યું હશે, કાશીફળ નામ તમે નહીં સાંભળ્યું હોય. કદ્દુ એટલે શું થાય, કોળું. કોળું. ચાલો ત્યાર પછી મટર. મટર એટલે વટાણા. મટર એટલે વટાણા. ચાલો મૂલી. મૂલી એટલે શું થાય, મૂળો. મૂલી એટલે મૂળો. ચાલો બધા પાછળ લખવાનું છે, નો સમય. સમય તમારા નોટબુકમાં જેટલું સમય એટલું લખવાનું છે, નો સમય. બધાને પાછળ લખવાનું છે. તો ચાલો પછી ગાજર. ગાજર એટલે ગાજર, હિન્દીમાં પણ ગાજર અને ગુજરાતીમાં પણ ગાજર. ચાલો ભીંડી. ભીંડી એટલે શું થતું હશે, શું થાય, ભીંડી એટલે પિંડો.
બિંદા ચાલો ત્યાર પછી પાલક પાલક એટલે શું થાય પાલક એટલે પાલક જ થાય ચલો ચાલો આગળ જુઓ ચુકંદર એટલે શું થાય અને બીજું સલગમ સલગમ તમે સલગમ નામ સાંભળ્યું હશે સલગમ એટલે શું થાય બીટ બીટને શું કહેવાય સલગમ કહેવાય ચાલો આગળ જુઓ આ તમે લખ્યું સલગમ સરસ ચાલો આજે આપણે જે નામ આપણે લખ્યા છે શેના નામ લખ્યા છે આને શું કહેવાય બધા શાકભાજીના નામ કહેવાય આ તમે બધા શાકભાજીના નામ છે તો આપણે એકવાર ફરીવાર વાંચશું આલુ આલુ એટલે બટાટું ટમાટર એટલે ટમેટું પ્યાજ એટલે ડુંગળી ફૂલગોબી એટલે ફૂલેવર મિર્ચ એટલે મરચું કરેલા એટલે કારેલું બંધગોબી એટલે કોબીજ કકડી એટલે કાકડી બેંગન એટલે રીંગણ કદ્દુ અથવા કાશીફળ એટલે કોળું મટર એટલે વટાણા મૂલી એટલે મૂળો ચાલો પાછળ ગાજર એટલે ગાજર ભીંડી એટલે ભીંડા પાલક એટલે શું થાય પાલક અને સલગમ તમને ચુકંદર યાદ નહીં રહે એટલા માટે તમારે સલગમ સલગમ એટલે બીટ ચાલો અહીંયા સુધી આપણે આજે શું ભણ્યા બધા શાકભાજીના નામ વિશે આપણે અભ્યાસ કર્યો હવે તમારે આ જે શાકભાજીના નામને તમને લખાવે છે તે બધાએ કેટલી વાર લખવાના છે તમારી નોટબુકમાં ત્રણ વાર તમારે ત્રણ ત્રણ વાર લખીને પાકા કરવાના છે મેં અહીંયા લખી દીધું છે ત્રણ વાર તમે આ ત્રણ વાર લખજો બધા તમારી ટુ લાઇન બુકમાં અને બધાએ સરસ રીતે પાકું કરવાનું છે હવે આગળ આપણે બીજા આગળના પીરિયડમાં વિડીયોમાં શું ભણીશું આપણે ફળો વિશે ભણીશું શાકભાજીના નામ ભણ્યા તો હવે આજે આપણે ફળો વિશે ભણીશું ચાલો બધાને સરસ રીતે ભણજો અને સરસ રીતે અભ્યાસ